બનાસકાંઠાના મુખ્ય મથક તેવા પાલનપુરમાં જ મુખ્ય પોસ્ટ ઓફિસની ઘોર બેદરકારી સામે આવી છે. કોરોના જેવી મહામારીમાં કેટલાક લોકોએ જીવ ગુમાવ્યા છે, તેમ છતાં પાલનપુરની મુખ્ય પોસ્ટ ઓફિસમાં સોશિયલ ડિસ્ટન્સના ખુલ્લામ ધજાગરા જોવા મળ્યા. બનાસકાંઠાનું વડુ મથક તેવું પાલનપુરમાં આવેલી મુખ્ય પોસ્ટ ઓફિસની ઘોર બેદરકારી સામે આવી છે. જાગૃત નાગરિક દ્વારા જાણવા મળ્યું છે કે પોસ્ટ ઓફિસમાં બનાવેલા કાઉન્ટર શોભાના ગાંઠિયા સમાન હોય તેવું અમને જોવા મળ્યું હતું. એકના એક જ કાઉન્ટર ચાલુ હોવાથી સવારે 9 વાગ્યાથી ગ્રાહકોની લાંબી કતારો લાગે છે. ત્યારે વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં આવેલી મુખ્ય પોસ્ટ ઓફિસની પાસબુકમાં એન્ટ્રી પડાવવા માટે મશીન 15 દિવસથી રિપેરિંગમાં આપ્યું છે, તે હજુ સુધી પણ રિપેરિંગ થયું નથી તેવો લોકો દ્વારા જાણવા મળ્યું હતું. 15 દિવસથી લોકો પાસબુકમાં એન્ટ્રી કરાવવા માટે ધક્કા ખાઈને પાછા ઘરે જાય છે, માટે જોવા એ મળ્યું છે કે લોકો પાસબુકમાં એન્ટ્રી કરાવવા માટે ધરમના ધક્કા ખાવા માટે મજબૂર બન્યા છે. તાત્કાલિક ધોરણે 2 કાઉન્ટર કરવામાં આવે, લોકોની ભીડ એકઠી ન થાય તેવી લોકોની માંગણી ઉઠવા પામી છે. લોકો દ્વારા એ પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા કે પાલનપુર મુખ્ય પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા કાઉન્ટર નંબર 4 પર બેઠેલા અધિકારી ગ્રાહકોને જવાબ આપવા માટે પણ જાણે સંતા કુકડી રમતા હોય અને ગ્રાહકોને જવાબ પણ કેવો આપે છે કે આ લાઇન તો વર્ષોથી ચાલતી આવે છે અને અત્યારે સર્વર ડાઉન છે, માટે પ્રશ્ન એ ઊભો થાય છે કે શું ગ્રાહકો માટે વ્યાજબી જવાબ છે, માટે તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવામાં આવે તેવી લોકોની માંગણી છે. નમસ્કાર, પિયુષ પ્રજાપતિ. આજે સવારે પોસ્ટ ઓફિસમાં જવાનું થયું. ત્યાંના માહોલ એવો જોયો કે કોરોના મહામારીનો ખુલ્લેઆમ ધજાગરા છે. પબ્લિક માટે ઊભું રહેવા માટે કોઈ નીતિ નિયમ નથી પોસ્ટ ઓફિસમાં, અને જવાબદાર અધિકારીઓને આપણે પૂછ્યું તો જાણે સંતા કુકડી રમતા હોય ને એ રીતે જવાબ આપ્યો. કાઉન્ટર નંબર 4માં જે અધિકારી બેસે છે એમના જોડે હું લગભગ છેલ્લા 4 દિવસથી જઉં છું પાસબુકની એન્ટ્રી માટે. તો 15 દિવસથી એવો જવાબ મળે છે કે મશીન છે નહીં. તો શું મશીનની વ્યવસ્થા ગ્રાહકે કરવાની છે અને આ જવાબ વ્યાજબી છે? બીજું કે એમને એવું કીધું કે અમારા મેઇન હેડ સાહેબનો સંપર્ક હતો, ત્યાં મોદી સાહેબને મળ્યો. મોદી સાહેબ કે હું કોલ કરું છું, કોમ્પ્યુટર પ્રિન્ટરવાળાને પણ કોલ ઉપાડતા નથી. એટલે લગભગ છેલ્લા 15 દિવસથી કોલ ઉપાડતા નથી. તો જો ગ્રાહકના પૈસે અધિકારીઓને સુવિધા ના કરી શકતા હોય તો આ વ્યાજબી નથી. તાબડતોબ બીજા કાઉન્ટરની વ્યવસ્થા કરવામાં આવે એવી લોકોની માંગ છે. એક બેન તો એક કાકા 70 વર્ષીય શનિવારે મને કે નંબર આવ્યો મારો અને બારી બંધ થઈ ગઈ. તો આ વ્યાજબી નથી. આ બાબતે કડકમાંની કડક પાલન થાય અને તાત્કાલિક ધોરણે બીજા કાઉન્ટરની વ્યવસ્થા થાય એવી લોકોની માંગ છે. અસ્તુ. જીગર ઠાકોરનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પાલનપુર.